કે તે ત્રણ પ્રકારની અવસ્થાઓ છે. એક આધ્યાત્મિક અવસ્થા, એક વ્યવહારિક અવસ્થા અને એક અધમ અવસ્થા. તો આધ્યાત્મિક અવસ્થા જ્યારે ખીલે છે ત્યારે અધ્યાત્મના ગુણો પ્રગટ થાય છે. અધ્યાત્મના ગુણો એટલે શું? ભૌતિકની અપ્રધાનતા. આધ્યાત્મિક ગુણો એટલે શું? ભૌતિક પણ ભૌતિકની અપ્રધાનતા, એટલે એના હૃદયમાં ભૌતિક ઉપર આકર્ષણ ન હોય. ભૌતિક ઉપર આકર્ષણ ન હોય એટલે ભૌતિકની ઈચ્છા રાખનારો ન હોય. તો ભૌતિકની ઈચ્છા ન રાખનારો આજકાલમાં કોણ છે બોલો? છોકરાની બીમારી આપીએ તો લે, મોટાને 1000ની નોટ આપો તો લે, ખાવાનું આપો તો લે, ન કોણ લે? ભૌતિકની ઈચ્છા ન કોને હોય? જરૂરિયાત હોય ને લેવી પડે, સાધુ લે કે પાવરફુલ લે, બજારમાં માલ લેવા જાઓ સાદો માલ લેવો કે ખિસ્સામાં પૈસા પહોંચતા હોય તો ભારે માલ લો, અને સાધુ મહારાજને કંઈ પણ લેવા જાય અથવા કંઈ પણ આપવા જાઓ તો સાધુ લે કે કિંમતી લે? એની આંખમાં કિંમતી વસે છે એ કિંમતી લે, જેની આંખમાં સાધુ વસે છે સાધુ લે. શું અધ્યાત્મિકો માણસો સાધુ શા માટે લે? ના યશ નો જય ઘોષ જગત માં ગાજે દશ દિશામાં, જય ઘોષ જય ઘોષ સુરીજી અમારા, જય ઘોષ ગુરુજી અમારા.